વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પાઠ 11 ખેતી સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ અનુકૂળ નથી? કપાસ, ટામેટા, ઘઉં કે પપૈયા? તો સી ઘઉં. 2. નીચેનામાંથી ખેતી માટે આવશ્યક પરિબળ કયું છે? પાણી, જમીન, આબોહવા કે આપેલ તમામ? તો આપેલ તમામ એટલે ડી. 3. કાળી જમીનના સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? તે કપાસના પાક માટે વધુ અનુકૂળ છે, તે રેગુર નામે પણ ઓળખાય છે, લો તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે તેનો રંગ કાળો દેખાય છે, તેની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. એટલે સી આવશે, લો તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે તેનો રંગ કાળો દેખાય છે. 4. કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવી જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? સઘન ખેતી, ઝૂમ ખેતી, બાગાયતી ખેતી કે આદ્ર ખેતી? તો બી ઝૂમ ખેતી. 5. નીચેનામાંથી કૃષિતંત્રનું અગત્યનું રોકાણ કયું છે? ખાતર, મશીનરી, બીજ કે મજૂર? તો આવશે ખાતર, મશીનરી અને બીજ અને મજૂર, એટલે ડી આપેલ તમામ આવશે. ડી આવશે આપેલ તમામ, બધા જ આવશે ચારે. 6. મને ઓળખો, મારો ઉપયોગ વનસ્પતિજન્ય કીટનાશકોમાં થતો નથી? વડ, લીમડો, કરંજ કે તમાકુ? તો એ આવશે વડ. 7. વંશ નીચે આપેલ જમીન અને વિશેષતા અંગે મૂંઝવણ અનુભવે છે? જમીન અને વિશેષતાને યોગ્ય રીતે જોડી વંશને મદદ કરો. કાપણી જમીન, તો ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોનો સંગ્રહ. પીટ પ્રકારની જમીન, તો સ્તરવાળું અપરિપક્વ. પર્વતીય જમીન, તો ઓછી ફળદ્રુપ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે. કાળી જમીન, તો ચીકણી, કસવાણીને ભેજરસ સંગ્રહણ શક્તિ વધારે. રણ પ્રકારની જમીન, તો નદીઓ દ્વારા નિક્ષેપિત કામ. આ બધું સેટ એમાં થાય છે, એટલે એ આવશે. 8. જો તમે ખેડૂત હો તો ખેતી માટે કઈ ક્રિયાઓ કરશો? સિંચાઈ, વાવણી, નિંદન કે લણણી? તો બધી જ કરીશું, એટલે આપેલ તમામ એટલે ડી. 9. સફરજન બાગાયતી ખેતીમાં, તો ડાંગર? તો ડી આદ્ર ખેતી. 10. મને ઓળખો, હું દિવેલા એરંડાના ઉત્પાદનના વિશ્વમાં પ્રથમ ક્રમે છું? ચીન, બ્રાઝિલ, ભારત કે પાકિસ્તાન? તો સી ભારત. 11. જો તમને લોન, કુદરતી ઢોળાવો, ગોલ્ફ કોર્સ જેવા વિસ્તારોમાં વધુ ઉપયોગી સિંચાઈ પદ્ધતિ વિશે પૂછવામાં આવે, તો તમે નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિ અપનાવવાની સલાહ આપશો? ધોરિયા, ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ કે ખેત તલાવડી? તો ફુવારા પદ્ધતિ. 12. નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરવાનો છે? ધોરિયા, ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ કે ખેત તલાવડી? તો સી આવશે ટપક સિંચાઈ. 13. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા, મગફળીનું સૌથી વધુ ઉત્પાદન? તો એ જૂનાગઢ. 14. જો તમે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં ફરી રહ્યા છો, તો ત્યાં કયા પ્રકારની જમીન જોવા મળશે? કાપણી જમીન, રાતી જમીન, જંગલ પ્રકારની જમીન કે દલદલ પ્રકારની જમીન? તો બી રાતી જમીન. 15. જૈવ કીટક, જીવાણુઓ, બેક્ટેરિયા સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? જીવાણુઓ બેસિલિસ જાતિના જીવાણુઓ મોખરે છે, તે ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગો લાગુ પડે છે. જીવાણુ આધારિત જૈવિક કીટકો એક જાતનું હૃદયવિષ છે. 4. જૈવિક કીટકોના જીવાણુઓ લગભગ 90% હિસ્સો ધરાવે છે, એટલે કયું સાચું? તો સી આવશે 1, 2 અને 4. ત્રીજું ના આવે, હૃદયવિષ નથી, જઠરવિષ છે, એટલે ત્રીજું ના આવે. 16. નંબર, ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? કાપણી જમીન, રાતી જમીન, જંગલ પ્રકારની જમીન તો કે દલદલ પ્રકારની? જો તો બી આવશે રાતી જમીન. પ્રશ્ન નંબર 2. એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. વિશ્વના આશરે 30% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. ખોટું. સઘન ખેતીમાં આર્થિક વળતરને વધારે મહત્ત્વમાં આપવામાં આવે છે. સાચું. ટપક સિંચાઈને કેટલીક વખતે ટ્રિકલ સિંચાઈ પણ કહેવામાં આવે છે. સાચું. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે. સાચું. ભરૂચના ભાલ પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે. ખોટું. વિકાસશીલ દેશો માટે સઘન કૃષિ કરે છે. સાચું. નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ પડતો ઉપયોગ ફાયદાકારક છે. ખોટું. ચેકડેમ બાંધવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. સાચું. ખેત ઉત્પાદન માટે બિયારણ એક મહત્વનો ભાગ ભજવે છે. સાચું. ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું નથી. ખોટું. ટપક સિંચાઈ પદ્ધતિ ટૂંકા ગાળે વવાતા પાકો માટે વધુ ઉપયોગી છે. ખોટું. ફુવારા પિયત પદ્ધતિથી વાણી પહોંચાડવું એ વરસાદથી પાણી પડવાની રીતને અસમાન છે. ખોટું. પ્રશ્ન નંબર 2. બી મન બેસતા જોડકા રચો. સઘન ખેતી એટલે સી તમાકુ, બાગાયતી ખેતી એટલે ચા, સૂકી ખેતી એટલે ડી જુવાર,
આદ્ર ખેતી એટલે બી ડાંગર. પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે પૂરો. ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલગ્યા સ્થાન ધરાવે છે પ્રથમ. 2 મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ખાલગ્યા દેશ પછી બીજો ક્રમ આવે છે ચીન. 3 સઘન ખેતીને ખાલગ્યા ખેતી પણ કહેવામાં આવે છે વ્યાપારી. 4 બાયોટેકનિક પદ્ધતિથી બાગાયતી પાકો માટે ખાસ કરીને ખાલી જગ્યા તૈયાર કરવામાં આવે છે રોપા. 5 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલગ્યા જિલ્લામાં થાય છે જૂનાગઢ. 6 ગુજરાતમાં ખાલી જગ્યા મેળાઓ દ્વારા ખેડૂતોને આધુનિક માહિતી અને માર્ગદર્શન અપાય છે કૃષિ. વિશ્વના આશરે 88% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે 50. કપાસની કાળી જમીન ખાલગ્યાના નામે ઓળખાય છે રેગુર. પ્રશ્ન 3 તફાવત આપો બાગાયતી ખેતી અને સઘન ખેતી. બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતી બાગાયતી ખેતી કહે છે. સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે તેને સઘન ખેતી કહે છે. શેરડી, કપાસ, તમાકુ તેના ઉદાહરણો છે બાગાયતી ખેતીના. અને સઘન ખેતીમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા તેના પાકો છે. હવે ટપક સિંચાઈ પદ્ધતિ. 2 હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોના ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે. સિંચાઈમાં ફુવારા પિયત પદ્ધતિ એ કૃષિક પાન, લોન, કુદરતી ઢોળાવો, ગોલ્ફ કોર્સ અને અન્ય એવા વિસ્તારોમાં ઉપયોગી છે. કપાસ, એરંડા, શેરડી, ટામેટા, રીંગણ, કોબી જેવા પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, ચણા, ડુંગળી, રજકો અને ઘાસચારાના પાકોમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ડાંગર અને મગફળી. તો ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વિશ્વમાં અને ભારતમાં મોટાભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. દેશમાં મગફળીમાંથી ખાદ્ય તેલ પ્રાપ્ત કરવામાં આવે છે. હવે પ્રશ્ન 4A. નીચે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કૃષિને અસર કરી રહેલા પરિબળો જણાવો. જમીન, પાણી, આબોહવા કૃષિને અસર કરતા પરિબળો છે. 2 ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે. ગુજરાતમાં ડાંગર, ઘઉં, બાજરી, મગફળી, દિવેલા, કપાસ, કઠોળ વગેરે પાકો થાય છે. 3 કૃષિના પ્રકારો કયા કયા છે. જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતરિત ઝૂમ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી કૃષિના પ્રકારો છે. તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે. ઘઉં, જુવાર, બાજરી, કપાસ, બટાટા, તમાકુ, કેળા વગેરે જેવા પાકો થાય છે. 5 વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે. વનસ્પતિજન્ય કીટનાશકોના ઉપયોગમાં આવતી વનસ્પતિ લીમડો, કરંજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલા, તમાકુ અને સેવંતી છે. 6 જૈવિક કીટનાશકોમાં કોનો કોનો સમાવેશ થાય છે. જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા, વિષાણુ, ફૂગ, કૃમિનો ઉપયોગ થાય છે. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમનો પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. 8 તમારા ગામ કે વિસ્તારમાં કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે. કાળી જમીન, રાતી જમીન અને કાંપણી જમીન. ઘઉંમાંથી બનતી વાનગીઓ રોટલી, સુખડી, શીરો, લાડવો, થેપલા અને ભાખરી. મગફળીમાંથી બનતી સુખડી અને ચીકી. 11 સરકાર ખેડૂતોને ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે. હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર, સરકારના આઈ ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે. 12 જમીનના પ્રકાર કેટલા છે, કયા કયા. જમીનના પ્રકાર 8 છે. કાંપણી જમીન, રાતી જમીન, કાળી જમીન, પડખાઉ જમીન, જંગલ પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, દલદલ પ્રકારની જમીન છે. 13 જીવાણુ આધારિત જૈવિક કીટનાશકોએ પાકના પાક પરના નુકસાનકારક કીટકનું મારણ કેવી રીતે કરે છે. જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું જઠરવિષ છે, તેથી તે કીટકને મારવાનું છે. તે કીટકના જઠરમાં વધુ જવું જરૂરી છે. પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે ત્યારે સુસુપ્ત અવસ્થામાં રહેલા જીવન જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ મૃત્યુ પામે છે. પ્રશ્ન નંબર 4B. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ખેતી. ખેતી જેમાં અનાજ, તેલીબિયા, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે.
ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. સ્થળાંતરે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતી જંગલોમાં વસ્તી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈ બીજી જગ્યાએ આ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે, તેને ઝૂમ ખેતી કહે છે. સઘન ખેતી. આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. 4. ખેત તલાવડી. ખેત તલાવડી ખેતરમાં ઢોળાવવાળી જમીનના શેઢા પર બનાવવામાં આવે છે, જેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે તે સિંચાઈ માટે ઉપયોગી છે. 5. ચેકડેમ. નદી, ઝરણા કે વહેણનું પાણી વહી જતું અટકાવવા તેની આગળ પાકો બંધ બાંધવામાં આવે છે, તેને ચેકડેમ કહે છે. ચેકડેમ બાંધવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. 6. બાગાયતી ખેતી. બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતી બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે એવા પાકો બાગાયતી પાકો કહેવામાં આવે છે. સૂકી ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે, જેને સૂકી ખેતી કહે છે. 8. આદ્ર ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં 1 કરતાં વધુ પાક લઈ શકાય છે. પ્રશ્ન નંબર 5. મને ઓળખો. મારું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને લીધે થાય છે કાંપણી જમીન. હું રેગુર નામે પણ ઓળખાઉં છું કાળી જમીન. હું આધુનિક ખેત પદ્ધતિ છું સઘન ખેતી. હું ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છું ભાલ પ્રદેશ. હું વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છું ડાંગર. પ્રશ્ન નંબર 5. નીચેના વિધાનો માટે કારણ આપો. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વપરાશ નુકસાનકારક છે. ભારતમાં ખેતીમાં પાકોને થતું નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણો મહત્વનો ભાગ ભજવે છે. ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોના અવિવેકી અને આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. ખેત પેદાશોમાં ઝેરી તત્વો મનુષ્યના આરોગ્ય પર તે લાંબે ગાળે ખરાબ અસરો પાડે છે. 2. જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે છે. 3. જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જીવાણુઓ, વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. તેમાં જીવાણુઓ લગભગ 90% હિસ્સો ધરાવે છે. જીવાત ઉપર લગભગ 100 જેટલા જુદા જુદા જીવાણુઓ રોગ પેદા કરતા નોંધાયેલા છે. ખેતી પાકોમાં જીવાત નિયંત્રણ માટે બીજાણુ ઉત્પન્ન કરતા જીવાણુઓનો ઉપયોગ થાય છે, તેથી વલણ વધી રહ્યું છે. જંગલ પ્રકારની જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો છે. વૃક્ષોના ખરેલા પાંદરાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદરા સડવાથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધવાથી જમીનનો ભાગ કાળો બનેલો હોય છે. રાતી જમીન રાતા રંગની દેખાય છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. ઘણીવાર કેટલીક જગ્યાએ પડખાવ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. તેનો લાલ રંગ લો ઓક્સાઇડને કારણે હોય છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી તે સખત થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે. સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલો છે અને આ પ્રકારની ખેતી હેઠળના વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. 8. ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પદ્ધતિ છે. ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે કે જેના દ્વારા પાણીની બચત થાય અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે અને આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદર સપાટી મૂળ સુધી અસર કરે છે, જેથી તે શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. ઘઉંના પાકની લણણી સમયે તડકાની જરૂર હોય છે
કારણ કે ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન, વરસાદ અને લણણી સમય તડકાની જરૂર હોય છે. 10. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. વિશ્વમાં અને ભારતમાં મોટાભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરમાં થાય છે. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. 11. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. કપાસ એ કાપડ માટેનો એક મહત્વપૂર્ણ કાચો માલ છે. કપાસ ઉગાડવા માટે વધુ તાપમાન, હળવો વરસાદ અનુકૂળ આવે છે. કપાસ માટે કાળી જમીન સૌથી વધુ ઉપયોગી છે. કપાસના પાકને તૈયાર થતાં 6-8 મહિનાનો સમય લાગે છે. કપાસનો પાક તૈયાર થાય માટે આકાશ ચોખ્ખું હોવું જરૂરી છે. પ્રશ્ન નંબર 6 એ ટૂંકનોટ લખો. સઘન ખેતી આ પ્રકારની ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈ સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે. ટપક સિંચાઈ પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીની 40-60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25-30% બચત થાય છે. ક્યારા, પાળા, ખામણા, ધોરિયા, જમીન પોચી રાખવા, ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી પણ બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નિંદણ ઓછું થાય છે, તેથી નિંદામણનાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. જમીનમાં પાણીનો ભરાવ થતો ન હોવાને કારણે રોગ જીવાત ઓછી આવે છે. 3. ખેતીનો વિકાસ વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ કૃષિનો વિકાસ થયો છે. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો માટે મોટાભાગે સઘન કૃષિ કરે છે. ખેતી વિકાસ વધતી વસ્તીની વધુ માંગને પહોંચી વળવા, ખેતી ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોથી સંબંધિત આ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સુવિધામાં સુધારો કરીને, ખાતરોનો ઉપયોગ કરીને અને ઉચ્ચ ઉપજ આપતા બીજના પ્રયોગ દ્વારા ખેતીનું યાંત્રિકીકરણ પણ ખેતીના વિકાસનું પાસું છે. કપાસ કપાસ ઉગાડવા માટે વધુ તાપમાન, હળવો વરસાદ અનુકૂળ આવે છે. કપાસ માટે કાળી જમીન સૌથી વધુ ઉપયોગી છે. કપાસના પાકને તૈયાર થતાં 6-8 મહિનાનો સમય લાગે છે. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. કપાસ કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે. ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ અને ઇજિપ્ત કપાસના અગ્રણી ઉત્પાદક છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાત કપાસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લામાં કપાસનું ઉત્પાદન થાય છે. પ્રશ્ન નંબર 6b નીચે આપેલા પાકનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. ધાન્ય પાક ડાંગર, ઘઉં, બાજરી, રોકડિયા પાક શેરડી, કપાસ, તમાકુ, તેલીબિયા, મગફળી, તલ, એરંડા, પીણા, ચા અને કોફી, કઠોળ, તુવેર, મગ, ચણા, મસાલા પાક, જીરું, મરચાં, લસણ, ફળ, કેરી, કેળા, ચીકુ, શાકભાજી, બટાટા, રીંગણ, ટામેટા, ફૂલ, ગુલાબ, જુઈ, મોગરો. હવે આપણું જે પુસ્તક છે એમાં 74 નંબરના પાન ઉપર આ નકશો છે, આ પૂરવાનો છે અને એમાં કલર પૂરવાના છે. આ નકશો પૂરી અને એમાં પાછા કલર પૂરવાના છે. હવે ચાલો પ્રવૃત્તિ શબ્દ કોયડા ઉકેલ છે, આ પૂર્યું છે. પછી એની નીચે સામે જવાબ, આ જે છે એની નીચે જો જવાબ લખશો તો તમને પૂરવાની સરળતા રહેશે. આ પાઠને જોવો, સમજવો અને પાકો કરવાનો પ્રયત્ન કરવો.